વીએચપી દ્વારા રામ મંદિરના ભવ્ય નિર્માણમાં સમગ્ર હિન્દુ સમાજને જોડવા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સંત સંમેલન યોજાયું. રામ જન્મભૂમિ શિલાન્યાસ બાદ હવે ભવ્યાતિ ભવ્ય રામ મંદિરના નિર્માણ અને સાથે શ્રી રામ જન્મભૂમિના સમગ્ર 70 એકર જમીનને અત્યંત રમણીય અને સાંસ્કૃતિક વારસા અનુરૂપ જીર્ણોદ્ધાર કાર્ય પ્રગતિ પર છે ત્યારે પ્રત્યેક હિન્દુ પરિવારને રામમય બનાવવા અને હિન્દુ સમાજને મંદિર નિર્માણ કાર્યમાં જોડવા સાથે આ કાર્યમાં સમગ્ર હિન્દુ સમાજનો સહયોગ લઈ એક જનજાગરણ કાર્યક્રમ સમગ્ર ભારતવર્ષમાં થવા જઈ રહ્યું છે. તે સંદર્ભે વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંત સંમેલનમાં ભરૂચ શહેર અને જિલ્લાના પૂજ્ય સંતો વીએચપી પ્રદેશ અધ્યક્ષ દિલીપભાઈ, ભરૂચ શહેર અને જિલ્લાના વીએચપીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. દુનિયાના લોકોએ ભૌતિક વિકાસ ખૂબ કર્યો છે, એને લઈને કદાચ એમ કહેતા હશે કે ભારત તો પછાત દેશ છે, પણ એ લોકો એ ભૂલી જાય છે કે મનુષ્ય જીવનના જે ચાર પાયા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં સર્વોચ્ચ જે મોક્ષ પ્રાપ્તિ એ મનુષ્ય જીવનનો જે લક્ષ્ય છે, અર્થાત આત્મા પરમાત્માને પ્રાપ્ત કરી જાય આ સ્થિતિ, એટલે આત્માથી પરમાત્મા સુધીનો જો એક્સપ્રેસ હાઈવે કોઈએ બનાવ્યો હોય તો એ ભારતના મહાપુરુષોએ બનાવ્યો. જ્યારે જ્યારે અવતાર ધારણ કર્યા છે ત્યારે ત્યારે જે કઈ મુખ્ય અવતારો છે, ચાહે ભગવાન પરશુરામનો છે, ભગવાન રામનો છે, ભગવાન કૃષ્ણનો છે, ભગવાન બુદ્ધનો છે, અને એ સિવાય બી જે કંઈ અવતારો છે, એ બધા જ આ ભારતની પવિત્ર ભૂમિ ઉપર જ એમણે અવતાર ધારણ કરી પોતાને પણ ધન્યતા અનુભવાવી. એ સ્થિતિ એમણે પણ અનુભવી, અને આ બધા જ અવતારોમાં જેને કહેવાય છે કે માનવ જીવનના માટે જો પરમદર્શક હોય, માનવ જીવન કેવી રીતે જીવાય એનું જો પ્રત્યક્ષ દર્શન કોઈએ કરાવ્યું હોય તો એ ભગવાન શ્રી રામ. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.